ધોરણ 12 ચેપ્ટર 11 લેક્ચર નંબર 6 ફોટોઇલેક્ટ્રિક અસર ફોટોઇલેક્ટ્રિક અસરમાં ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની શું જોવાની છે અસર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની શું જોવાની છે અસર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની શું જોવાની છે અસર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની શું જોવાની છે અસર આપણે શું કરવાનું છે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે આ કેથોડ તો પ્રકાશ આપાત કરો આ પ્લસ છે ને આ માઇનસ સોરી આ જે કેથોડ છે ને એ કરતા એ કરતા આને અત્યારે માઇનસ રાખો અને આને પ્લસ રાખો સરવાળો બે આવશે અત્યારે પણ આને માઇનસ રાખો અને આ પ્લસ અંદર જે શબ્દાત્મક રજૂઆત છે એ બધી જ શબ્દાત્મક રજૂઆતની હું ચિત્રાત્મક રજૂઆત કરા જેટલી પણ શબ્દાત્મક રજૂઆત છે એને હું ચિત્રાત્મક રજૂઆતમાં ફેરવવાનું છું હવે કલેક્ટરની સાપેક્ષે એને ધન સ્થિતિએ રાખી એટલે આનું વિદ્યુત વિભવ વધારે રાખો કલેક્ટરની સાપેક્ષે એ એટલે કે એનોડને હવે જેવો ફોટોન્સ આપાત થાય ફોટોન્સ પ્રકાશ આપાત એટલે પ્રકાશની ઉર્જા જો વર્ક ફંક્શન કરતા વધારે હોય એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ યાદ રાખજો હવે આ બધું પૂછાય જે બધું આગળ થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછામાં ઓછી ઉર્જા માટે ઓછામાં ઓછી આવૃત્તિ દાખલા તરીકે અહીંયા જે આપણે ઇલેક્ટ્રોન છે ને મુક્ત કરવા માટે 6 વર્ક ફંક્શન 50 છે એટલે વર્ક ફંક્શન કેટલું છે 6 એવી ઉર્જા કેટલી જોઈએ 6 એવી તો આ પ્રકાશની ઉર્જા આપાત પ્રકાશની ઉર્જા જો 6 એવી કે એના કરતા વધુ હોય તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઢીંચક કરતા ઇલેક્ટ્રોન કેવા આવશે બહાર આવશે જો આપાત પ્રકાશની ઉર્જા 6 એવી કરતા વધારે હોય તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઢીંચક કરતા બહાર આવશે ત્યાં રાખજો એમાં કોઈ શંકા કુશંકાને સ્થાન નથી હવે આ પ્લસ જેવા ઇલેક્ટ્રોન બહાર આવ્યા ચલો વિચારો આ પાથ્યો ને આ બે ઇલેક્ટ્રોન બહાર આવ્યા સામે કયો વિભવ છે ધન વિભવ છે તો સીધા ઇલેક્ટ્રોન જો ધ્યાન આપજો ઇલેક્ટ્રોન તો બધા ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા સામે ચાલ્યા જાય ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા પછી ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા જો આખો પ્રવાહ દોરો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચે આ ઇલેક્ટ્રોન પહોંચે અહીંયા સુધી પછી ઇલેક્ટ્રોન આ પરિપથમાં આગળ જાય કારણ કે ધન છે એટલે ઇલેક્ટ્રોન આગળ જાય અહીંયા સુધી અહીંયા આવ્યા તો આ જેટલો ધન થાય એટલો આ ઋણ થાય એટલે આ બાજુ ફટાફટ ઇલેક્ટ્રોન ગતિ કરી પાછા ક્યાં આવી જાય કેથોડ પર પાછો પ્રકાશ આપાત થાય પાછા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે આ રીતે પ્રવાહનું નિર્માણ થાય એટલે જેવો પ્રકાશ આપાત કરે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ઇલેક્ટ્રોન સામે જાય પ્રકાશ ના લીધે પણ જાય અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે કારણ કે આ માઇનસ છે અને આ પ્લસ છે પ્રકાશ તો અત્યારે પ્રકાશ આપાત કર્યો છે આપણે બરાબર હવે વિચારો હું શું કરું એ જ વસ્તુ લઈ લઉં પણ પહેલા અહીંયા તો આનો તફાવત તો વિચારો કે આ બંને વચ્ચે આ પ્લસ ને આ માઇનસ છે તો આ પ્લસ અને માઇનસ છે તો આ માઇનસ છે આ પ્લસ છે તો આ પ્લસ 20 છે પ્લસ પ્રબળ પ્લસ છે અને આ પ્રબળ માઇનસ છે તો ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા ઇલેક્ટ્રોન ક્યાં જશે સામે જશે હા પણ આ કેટલું પ્લસ છે ઇલેક્ટ્રોન સામે જાય એટલે આખું દૂર દોડતો તમારે માઇનસ પ્લસ કેમ જવાનું આ ઇલેક્ટ્રોન આમ ગયા હા પહેલા મેં અહીંયા રેખા છે 20 વોલ્ટ તો કિલો વોલ્ટ રાખી પહેલા 20 કિલો વોલ્ટ પ્લસ તો 20 કિલો વોટ માઇનસ તો ઇલેક્ટ્રોન આવે છે કે ધારો કે 1 મોલ ગયા હું હજી વધારે પ્લસ કરતો આને વધુ પ્લસ કરું હજી આ પ્લસ કરું
था वो दो हमें माइनस था, विष्णा जी गया में 30 किलो वोल्ट गया, तो 30 किलो वोल्ट जाए तो वधारे इलेक्ट्रॉन आम जैसे, तो वो दो इलेक्ट्रॉन जाए तो एक मोल ना चाहिए था वो के बीए मोल गया, क्या जेटलो आ वधारे प्लस प्लस है अपना कैसे बीए में भूली जाए, चलो आज जेटलो वधारे प्लस था है तो फोटो फील्ड उत्सर्जन याद करो तौन रहते इलेक्ट्रॉन उत्सर्जित है उसमें जाने तो उत्सर्जन फोटो इलेक्ट्रिक उत्सर्जन અને ફિલ્ડ ઉત્સર્જન ફિલ્ડમાં શું થાય આપણો બળ ધન છે ને આ ઋણ છે તો આના પર ઘણા બધા ઇલેક્ટ્રોન હોય ઘણા બધા ઇલેક્ટ્રોન હોય તો આ જે પ્લસ ફિલ્ડ છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે આકર્ષ આવી જા આવી જા આવી જા આવી જા આવી જા આવી જા તો ઇલેક્ટ્રોન એની તરફ ખેંચે તો પહેલા 20 કિલો વોલ્ટ હતો તો 1 મોલ ઇલેક્ટ્રોન આ બાજુ ગયા 30 કિલો વોલ્ટ થયો તો 2 મોલ આગળ ગયા હજી વધારતો જાવ 40 કિલો વોલ્ટ કર્યો વોલ્ટ સતત વધારતો જાવ છો તો હવે જે ઇલેક્ટ્રોન જાય છે વધતા જાય છે બે મોલના જગ્યાએ 3 મોલ જે પર સેકન્ડે આપણે એકમ એકમમાં નહીં પડો આપણે ખાલી વસ્તુ સમજો 3 મોલ ગયા પછી હજી મારાથી લેવાય ને વધે 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 પછી મે આને વધારીને છેલ્લે 50 કિલો વોલ્ટ કર્યા બરાબર તો ઇલેક્ટ્રોન અરે ઇલેક્ટ્રોન મુક્ત થાય હામે જાય મુક્ત થાય હામે જાય પણ એની એક લિમિટ આવે સપાટી પર હોય એટલા જ જાય પછી કે અંદરથી ઉત્પન્ન થઈને ન આવે એક લિમિટ આવે તો પછી 3 મોલ ઇલેક્ટ્રોન આ મોલ મે ઇલેક્ટ્રોન ની સંખ્યા છે આ ઇલેક્ટ્રોન ની સંખ્યા 1 મોલ ગયા 2 મોલ ગયા 3 મોલ ગયા આ ઇલેક્ટ્રોન જતા જાય છે જતા 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 જાય છે 1 મોલ 2 મોલ 3 મોલ જતા જાય ઇલેક્ટ્રોન 1 મોલ 2 મોલ 3 મોલ ઇલેક્ટ્રોન જયા જ કરે છે બધા પછી 50 કિલો વોલ્ટ કરું પછી વધારતો વધારતો જો પછી એક સમય એવો આવે કે પછી એ સંખ્યામાં કોઈ ફરક પડતો નથી પછી 3 મોલના 3 મોલ જ રહે છે એટલે જો વોલ્ટેજ વધારતા જાવ છો અને વધુ ધન કરતા જાવ આની સાપેક્ષે તો મુક્ત થાય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વધે તો પ્રવાહ વધે ચલો પ્રવાહ વધે સર બરાબર સર પાછો પ્રવાહ હોય તો કારણ કે વીજભાર વહેતા સર પાછો પ્રવાહ હોય તો વીજભાર વહેતા પણ હવે પ્રવાહ ફિક્સ કરીને હજી વોલ્ટેજ વધાયેલો પણ પ્રવાહ અચળ થઈ ગયો હવે પ્રવાહ વધતો નથી વોલ્ટેજ ભલે ગમે તેટલો વધારો પણ પ્રવાહ વધતો નથી કારણ કે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ થઈ ગઈ તો પ્રવાહ 1 સેકન્ડમાં મુક્ત થાય 1 સેકન્ડમાં યાદ રાખો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 સેકન્ડમાં એક સેકન્ડમાં મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ થઈ ગઈ 1 મોલ પ્રવાહ વધે 20 તો 1 મોલ 30 તો 2 મોલ 40 તો 3 મોલ 50 તો 3 મોલ પછી તો બંધ થઈ પછી તો પ્રવાહ વધતો નથી જો પછી ગમે તે થાય તમે અહીંયા વધારતા જાઓ છો અહીંયા વધારતા જાઓ છો વોલ્ટેજ પણ એની માસીને પ્રવાહ તો વધતો નથી અહીંયા આવીને પ્રવાહ કેવો થઈ ગયો અચળ તે સમયનો જે પ્રવાહ છે કે તમે વોલ્ટેજ વધારતા કે ચોક્કસ મહત્તમ વોલ્ટેજ આ મહત્તમ વોલ્ટેજ થઈ ગયો કે અહીંયા આ વોલ્ટેજ પછી પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી તમે જો અહીંયા કલેક્ટર ચોક્કસ તો કલેક્ટર પર ના આ કલેક્ટર પર ના આ એ છે એનોડ પરના ચોક્કસ ધન મૂલ્ય માટે એક ચોક્કસ ધન મૂલ્ય માટે પ્રવાહ પ્રવાહમાં વધારો કેવો થઈ જાય આ ચોક્કસ આના ચોક્કસ ધન મૂલ્ય માટે પ્રવાહ કેવો થઈ જાય અચળ તો આ પ્રવાહને લોકો નામ આપ્યો અંદર થોડીક ભૂલ લાગે છે પ્રવાહનું નામ આપ્યો સંતૃપ્ત પ્રવાહ ધ્યાન રાખજો પછી પ્રવાહ વધતો નથી દિસ પ્રવાહ ઇઝ નોન એઝ ધ સંતૃપ્ત પ્રવાહ બરાબર સંતૃપ્ત પ્રવાહ ભૂલાવું ન જોઈએ કોઈ પણ હિસાબે આ થઈ ગયું તમારું સંતૃપ્ત પ્રવાહ સંતૃપ્ત સંતુ 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 ને સંતૃપ્ત પ્રવાહ ભૂલાવું ન જોઈએ બરાબર હજી વસ્તુ પેટી નથી હજી પિક્ચર બાકી છે આપણે આ તો બધા પ્લસ કર્યા હવે થોડી કામ ઊંધું કરવાનું ઊંધું એટલે સમજો હવે
પ્રકાશ તો આપાત કરીએ જ છીએ, એવું નથી પ્રકાશ નથી, પણ આ ધર્મને એના કારણે વધુ ને વધુ બે કામ થાય. અમારી વાત એક જ કરે છે પણ બે કામ થાય, પ્રકાશને કારણે પણ ઉત્સર્જિત થાય અને આ બંને વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને કારણે. પણ અત્યારે આપણે મેઇન વિદ્યુત સ્થિતિમાન ધ્યાનમાં લેવાનું, બરાબર. હવે જોજો, એ જ સપાટી છે, એ જ સરફેસ આપણી, વહી સરફેસ આપની, આ આપણી સપાટી છે. કલેક્ટર શબ્દ વાપરો, આ આપણું કેથોડ એનોડ છે, આ કલેક્ટર કહેવાય, આ એનોડ આ ધન તરીકે, આ કલેક્ટર કહેવાય, ખબર ને, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, આ સામે કલેક્ટ કરે છે. ફોટો સંવેદી સપાટી કહેવાય, ફોટો સંવેદી સપાટી, આ બધું અંદર નથી પણ સમજાવું છું. અને આને કહેવાય કલેક્ટર. કેમ કલેક્ટર? કલેક્ટર 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 જે કલેક્ટ કરે, એટલે કે ભેગું કરે, ફોટો સંવેદી સપાટીમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એટલે આ ઉત્સર્જક કહેવાય. અને આ સામે કલેક્ટ કરે એટલે કલેક્ટ. અહીંયા શું કરે? આપણે આને ધન રાખ્યું, આને ઋણ રાખ્યું, ઇલેક્ટ્રોન જે આવે આકર્ષે, શું કરતા સુમણીમાં ચાલ્યા જાય, એટલે જેટલા મુક્ત થાય એ બધા સુમણીમાં ચાલ્યા જ જવાના છે. આ વધારતો ગયો એટલે વધુ ને વધુ ઇલેક્ટ્રોન, વધુ ને વધુ ઇલેક્ટ્રોન સામે જતા જાય. એક ચોક્કસ વોલ્ટેજ, આના ચોક્કસ ધન વોલ્ટેજ માટે પ્રવાહ કેવો થઈ ગયો? અચક. એને કયો પ્રવાહ કહેવાશે? સંતૃપ્ત પ્રવાહ. હવે વસ્તુ બદલવાની છે, વસ્તુ બદલવાની છે એટલે શું? હવે આને આપણે બધા ઋણ કરેલો ને, હવે ધીસ કામ ઇઝ ઊંધા કરે, ચલો જોશો. હવે ઇસકે ઊંધા અવાજ પ્લસ કર્યો ને, હવે આને પ્લસ કરો અને આને માઇનસ કરો, બેટરીનો વિભવ બદલી નાખીએ છીએ. વિભવ પ્લસ શબ્દ આપણે વિદ્યુત સ્થિતિમાન વાપરે, પોટેન્શિયલ ડિફરન્સ વાપરે, બધું એક જ થાય. પ્લસની જગ્યાએ માઇનસ, એટલે આમ ઊંધું કરી નાખો છો, ઊંધું આના કરતા પ્લસની જગ્યાએ માઇનસ ને માઇનસની જગ્યાએ પ્લસ. હવે કેવું કહેજો, હવે મેઇન વસ્તુ છે, હવે બહુ જ મેઇન વસ્તુ છે, બહુ બધા ઇલેક્ટ્રોન હવે અહીંયા ધરાવો. હું અહીંયાથી પ્રકાશ આપાત કરું, મારા દીકરાઓને ખબર છે આ જે પ્રકાશ આપાત તેની કઈ ઉર્જા હોય. આનું વર્ક ફંક્શન મેં તમને કીધું 50, આનું વર્ક ફંક્શન 50 ઇઝ ઇક્વલ ટુ કઈક સમથિંગ. વર્ક ફંક્શન 50 6 EV છે, 6 EV વર્ક ફંક્શન, 6 EV છે આનું વર્ક ફંક્શન, 6 EV છે, 6 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન, 6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ પ્રકાશ આપાત કર્યો, આનું વર્ક ફંક્શન છે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. એટલે એટલો પ્રકાશ, એટલી ઉર્જાનો પ્રકાશ આપાત થાય તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. મેં પ્રકાશ આપાત કર્યો 10 EV, અથવા એક કામ કરીએ ચાલો 10 EV વાળો મુક્ત કર્યો, 10 EV એમાંથી જે ઇલેક્ટ્રોન બહાર આવશે તો ઇલેક્ટ્રોન બહાર આવે, બરાબર. પણ હવે આપણે વસ્તુ કરીએ થોડુંક અલગ, જોજો ત્યાં આપજો, બરાબર, અહીંયા ધ્યાન આપજો. હવે ઊંધું છે, જુઓ 4 EV, આને માઇનસ કરું છું, આને પ્લસ કરું છું, તો આ માઇનસ થયો, આ ઇલેક્ટ્રોન છે, દીકરા ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રોન. આ જો આ માઇનસ છે, જોજો આ માઇનસ છે અને આ પ્લસ છે.
પ્રકાશ આપો 10e આ ઇલેક્ટ્રોન બાલ લઈને આવ્યો પણ હવે આ માઇનસ છે વિચારો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે 1 વોલ્ટ 1 વોલ્ટ 1 વોલ્ટ બરાબર અહીંયા ધ્યાન આપજો 1 વોલ્ટ છે આ ઋણ છે હવે અહીંયાથી આ પ્લસ છે આ માઇનસ છે પ્લેટ જોડતો નથી તમારે સમજવાનું જો તમને એમાં ખબર નહીં પડશે કે પ્લેટ જ દૂર આમાં સમજવાનું ખાસ છે એટલે હું પૂછું છું લખું છું આ ચલો અહીંયા ધ્યાન આપો અહીંયા પ્રકાશ આપાત થયો હવે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે 1 વોલ્ટ પણ આને મેં લીધું છે ઋણ સોરી એમ જ ને આને આપણે ધન લીધે ને પહેલા તો આને મેં લીધું છે ઋણ આને મેં લીધું છે ઋણ અને આને મેં લીધું છે ધન બંને વચ્ચે તફાવત 1 વોટ મેં પ્રકાશ આપાત કર્યો કેટલી ઊર્જા વાળો આપાત કર્યો 10 ઈવી ઇલેક્ટ્રોન વોલ્ટ માં બહાર નીકળવા કેટલાની જરૂર પડે છે વર્ક ફંક્શન કેટલું 506 બધા લખવાની જરૂર નથી આનું વર્ક ફંક્શન 506 છે તો જે ઇલેક્ટ્રોન બહાર આવ્યો આ ઇલેક્ટ્રોન બહાર આવ્યો ઊર્જા કેટલી છે 4 ઈવી ધ્યાન રાખજો 4 ઈવી 4 ઈવી તો એને સામે જવું છે પણ સામે ન જઈ શકે કેમ સામે ન જઈ શકે બેટા ઇલેક્ટ્રોન હવે સામે હા એની પાસે ગતિ ઊર્જા છે બેટા ગ્લાસ વાળી વાત કરેલી યાદ કરો આ આગળનો લેક્ચર એટલે આપો 5મો લેક્ચર યાદ કરો મેં તમને ગ્લાસ વાળી વાત કરેલી ગ્લાસ વાળી બહુ જ મસ્ત દેખાય છે બેટા બહુ ઉપર મેં તમને ગ્લાસ વાળી વાત કરેલી કે વિપુલ સર વનસે ગ્લાસ નાખો મેં ગ્લાસ નાખો તો મેં ગ્લાસ નાખેલો તો મેં 1000 જૂલ વાળો ગ્લાસ નાખેલો તેમાંથી 100 જૂલ ક્યાંક બહાર નીકળવા પડે બાકીની 900 જૂલ ક્યાં શું મને ગતિ ઊર્જા શું એટલે એ ગતિ ઊર્જા ને બહાર આધાર કરી કે અહીંયા બંધ થયેલો છે કોઈ મને ખેંચે કોઈ ખેંચે ખેંચે તો બહાર આવું તો ક્યાં સ્વરૂપે બહાર આવું ગતિ ઊર્જા સ્વરૂપે એટલે અહીંયાથી આ ઇલેક્ટ્રોન જસ્ટ બહાર આવે તેની પાસે ઊર્જા કેટલી હોય 4 હવે દેરા આ ઇલેક્ટ્રોન ને જવું છે સામે આને જવું છે સામે આમ સીધું પણ સામે તો કેવું છે ઋણ વિભવ છે ઋણ ઋણ છે ને આ ઇલેક્ટ્રોન છે તો ઋણ વચ્ચે શું થશે અપાકર્ષણ ઇલેક્ટ્રોન ની તીવ્ર ઈચ્છા છે કે સામે જાય પણ જઈ શકતો નથી ખીજાવ ખીજાવ તમને ખીજાવવા નથી ઇલેક્ટ્રોન સામે ન જઈ શકે કેમ ન જઈ શકે કારણ કે આ ધન છે ના ઋણ છે તો આ બંને વચ્ચે આ ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે એને અહીંયા એક એના પર એક ઊર્જા લાગે આ જે આ વિભવ વિદ્યુત સ્થિતિમાન ઊંધું છે એનો વિરોધ કરીને એને જવું પડે અપાકર્ષણનો વિરોધ કરીને જવું પડે તો અહીંયા 1 વોલ્ટ છે તને કેટલી ઊર્જા જોઈએ ખબર આને ક્રોસ કરવા માટે કેટલી ઊર્જા જોઈએ આપણે ભણી ગયા 1 ઈવી ની વ્યાખ્યા કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ તો વિદ્યુત સ્થિતિમાન તફાવતમાંથી પસાર થાય એટલે ઇલેક્ટ્રોનની ઊર્જામાં થતા ફેરફારને તો આને ક્રોસ કરવા માટે 1 વોલ્ટ નો હોય તો એને ક્રોસ કરવા માટે ઊર્જા કેટલી જોઈએ 1 ઈવી જેટલી ઊર્જા જોઈએ તો આની પાસે કેટલી હતી 10 10 માંથી 6 ઈવી તો વર્ક ફંક્શન માં વપરાય કે લઈને કેટલી બહાર આવે 4 4 માંથી આ પ્લસ અને આ માઇનસ છે એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન મેં એક જ દોર્યો પણ વિચારો 5 10 ઇલેક્ટ્રોન છે પણ 10 ઇલેક્ટ્રોન માંથી જેની ઊર્જા આ 1 ઈવી કરતા વધારે છે એ જ સામે પહોંચે હજી આગળ વધતા જાઓ હજી વધતા જાઓ આગળ વધો હવે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ પર નાખો એ ફિક્સ જ છે આમાંથી જે ઇલેક્ટ્રોન બહાર આવે એની ઊર્જા ફિક્સ એ બદલાવાની નથી એ તો કેટલી રહેશે 4 કારણ કે આપાત થાય છે 10 6 એ બધું નથી દોરતો 4 ઇવી પણ હવે આ કેટલા વોલ્ટનો તફાવત થઈ ગયો આ બે વચ્ચે આ પ્લસ થયો આ પ્લસ થયો આ માઇનસ થયો કેટલો તફાવત થયો 2 વોલ્ટ નો તેને ક્રોસ કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે ક્રોસ કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે 2 ઈવી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ને એની પાસે છે કેટલી 4 નો પડી તો હા હજી જશે એટલે હવે કોણ જઈ શકશે દાખલા તરીકે અત્યારે 1 મોલ અહીંયા ઇલેક્ટ્રોન મેં એક જ દોર્યો છે કારણ કે હું એટલા બધા દોરી શકું નહીં 1 મોલ આપાત થયા પણ એમાંથી સામે કેટલા જઈ શકશે કે જેની ઊર્જા 1 ઈવી કરતા વધારે હોય હવે 1 મોલ આપાત થયા તો સામે હવે કેટલા જઈ શકશે જેની ઊર્જા 2 ઈવી કરતા વધારે હોય 4 વાળા જાય
આપણા જે ઇલેક્ટ્રોન છે બધાની ઉર્જા કેટલી છે 4 પણ અલગ 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 આવૃત્તિ વાળા વિકિરણ હોય તો વિચારતા જાવ હજી જઈ શકશે પછી હવે ફટાફટ કરી નાખો 3 હોય તો 3 એવી ઉર્જા થાય બરાબર હવે એક વસ્તુ વિચાર હવે જે મેં આપી હા બંને વચ્ચેનો તફાવત 4 એવી લઈ લો બરાબર અને આ ઇલેક્ટ્રોન જે 12 આવ્યા છે એની ઉર્જા કેટલી છે 4 એવી તો શું થયું જેટલી એની પાસે ગતિ ઉર્જા છે એટલું જ અપાકર્ષણ બળ છે હવે આ ઇલેક્ટ્રોન કશ્ય ગતિ ન કરે અહીંયા ને અહીંયા અહીંયા ને અહીંયા એ સ્થિર થઈ જાય અહીંયા ને અહીંયા સ્થિર થઈ જાય એટલે ગતિ કરતો નથી એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતો શું થઈ જાય અટકી જાય ઇલેક્ટ્રોન ગતિ કરતો શું થઈ જાય અટકી જાય એટલે આ જે વિભવ થયું આ વિભવ એને એ લોકોએ નામ આપ્યું સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રભાવ વાળી વાત પછી કરી તો પેલા આ સમજો કે મેં ઇલેક્ટ્રોન આપાત કર્યો 10 ઉર્જા હતી 4 એવી હતી તો 4 એવી ગતિ ઉર્જા છે જેને ઓળંગવા કારણ કે આ ધન છે ને ઋણ છે તો ઇલેક્ટ્રોન ને સામે જવા માટે ઋણ વચ્ચે અપાકર્ષણ થાય તો અપાકર્ષણ નો વિરોધ કરીને સામે જવું પડે તો 1 વોલ્ટ હોય તો કેટલી ઉર્જા જોઈએ વિરોધ કરવા માટે 1 એવી જેટલી તેની પાસે 4 છે એટલે જશે 2 હોય તો 2 એવી જશે 3 જશે પણ 4 4 તો જેટલી એની પાસે ઉર્જા છે જેટલું ગતિ ઉર્જા છે એટલું જ અમે અપાકર્ષણ બળ લાગે એટલે પરિણામે એ ગતિ કરતો નથી એ સ્થિર થઈ જાય છે એટલે એનો મતલબ એમ થાય કે એની ગતિ ઉર્જા તો આ સ્ટોપ આ પોટેન્શિયલ ને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય કેમ કારણ કે હવે ઇલેક્ટ્રોન ગતિ કરતો બંધ થઈ ગયો આ પોટેન્શિયલ ને આ પોટેન્શિયલ ને તફાવત ને 4 વોલ્ટ નો તફાવત છે બંને વચ્ચેનો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ જેને V0 વડે દર્શાવાય V0 વડે દર્શાવાય V0 વડે દર્શાવે કેમ આ ગઈયા એ ગતિ કરતો અટકી ગયો સ્ટોપિંગ પોટેન્શિયલ આ પોટેન્શિયલ બરાબર તો એનો મતલબ શું થયો અહીંયા લખાય કે ભાઈ એની ગતિ ઉર્જા બરાબર સ્ટોપિંગ પોટેન્શિયલ વડે મળતી ઉર્જા તો ગતિ ઉર્જા આ ગતિ ઉર્જા ની કઈ કહેવાય મહત્તમ ગતિ ઉર્જા કહેવાય કારણ કે 10 હતી 10 માંથી 6 વપરાઈ ગઈ બાકીની ઉર્જા આ ગતિ ઉર્જા થઈ ગઈ આ 10 આ ફોટોન ની ઉર્જા છે આ જે 10 છે આ 10 કેવી છે એ તો ફોટોન ની ઉર્જા છે એ ફોટોન ની ઉર્જા 6 એ તો વર્ક ફંક્શન 50 છે અને આ એની ગતિ ઉર્જા પણ આ ગતિ ઉર્જા એ કઈ ગતિ ઉર્જા છે મહત્તમ એટલે 1 ઓફ m v મેક્સિમમ સ્ક્વેર 1 ઓફ m v મેક્સિમમ સ્ક્વેર 1 ઓફ m v મેક્સિમમ સ્ક્વેર કોઈ પણ ઇલેક્ટ્રોન હવે સામે ગતિ કરી શકતો નથી વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફરક શું પડે જોવાનું છે હજી જોવાનું છે આમાં તો ખબર પડી કે માથે કામ જો પહેલા આ કેથોડ છે એનોડ છે અને ઋણ રાખો અને ધન રાખો તો આ ઋણ ના અને આ ધન તો ઇલેક્ટ્રોન સામે જશે જેમ આ ધન વિભવ વધતો જાય એમ સામે જતા ઇલેક્ટ્રોન વધતા જાય એટલે પ્રવાહ સતત શું થતું જાય વધતો જાય છે ચોક્કસ વોલ્ટેજ માટે અને ચોક્કસ ધન એટલે કલેક્ટર કલેક્ટર કારણ કે ઇલેક્ટ્રોન કલેક્ટ કરે છે કલેક્ટરના ચોક્કસ ધન વોલ્ટેજ માટે પ્રવાહ લગભગ કેવો થઈ જાય છે અચ્છા પછી પ્રવાહમાં ફેરફાર થતો નથી તેને કયો પ્રવાહ કહેવાય છે સંતૃપ્ત પ્રવાહ એને કહેવાય સંતૃપ્ત પ્રવાહ આ પહેલા છે એને સંતૃપ્ત પ્રવાહ કહેવાય બરાબર આગળ જી એને સંતૃપ્ત પ્રવાહ હવે ઊંધું કરી ઊંધું એટલે આને હવે ભૂસી નાખું છું હવે જો આ સપાટી છે સી એનો કેથોડ ના કલેક્ટર એનો બોલતો તો ફૂલ આખી
कैथोड एनोड, कैथोड एनोड, कैथोड एनोड। હવે અહીંયા મેં પ્રકાશ આપાત કર્યો, શું આપાત કર્યો? પ્રકાશ. આ કેટલી ઉર્જા છે? એ આ ફિક્સ જ છે, બરાબર. આમાં તમે વિચારો, વિચારો કે આ પર જ્યારે મેં પ્રકાશ આપાત કર્યો, પ્રકાશ, તો જુદા જુદા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા. આ ઇલેક્ટ્રોન દોરું છું, બરાબર. चार ईवी वाला, एक ईवी वाला, बे ईवी वाला, त्रण ईवी वाला, इले ऊर्जा वाला इलेक्ट्रॉन से बोला आ से पांच सात बे नौ छ कुल 20 इलेक्ट्रॉन से चार ईवी प्रकाश आपात करो तो चार ईवी वाला पांच इलेक्ट्रॉन उत्सर्जित किया, બરાબર. એક ઈવી વાળા, એક ઈવી વાળા એટલે એનો મતલબ એમ થયો કે ખાલી 10 વોલ્ટ ઈવી વાળા પ્રકાશ નથી, અલગ અલગ છે. આમાંથી મુક્ત થવા માટે કેટલા ઈવી ની જરૂર પડે? વર્ક ફંક્શન કેટલું છે? 5 બરાબર 6 ઈવી, બરાબર. તો 4 ઈવી વાળો અપાત થયો એનો મતલબ 10 વાળો અપાત, એના પર જો 4 ઈવી વાળો ઇલેક્ટ્રોન મુક્ત થયો એનો મતલબ અપાત પ્રકાશની ઉર્જા કેટલી હશે? કુલ સરવાળો 10 થવો જોઈએ. કુલ સરવાળો આ બેનો સરવાળો કરો એટલે અપાત પ્રકાશની ઉર્જા કેટલી હોય? 6 4 10. એક ઈવી વાળો મુક્ત થયો એટલે આપાત પ્રકાશની ઉર્જા કેટલી હોય? 6 ને 1, ખબર પડે છે. આમાં આવતે 4 વત્તા 6 10 થયો. હું એમ કહ્યું 4 ઈવી વાળો, 4 ઈવી ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન મુક્ત થયો એનો મતલબ એમ થાય કે આપાત પ્રકાશની ઉર્જા એ 10 હોવી જોઈએ. કેમ? કારણ કે જેટલું વર્ક ફંક્શન હોય એના વત્તા આ કરો કે આપણને કુલ ઉર્જા મળી જાય. તો આ જુદા 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 પ્રકાશ આપાત થાય તો આટલી ઉર્જા વાળા ઇલેક્ટ્રોન મુક્ત થાય. જો સમજો, 4 ઈવી વાળા 5, 1 ઈવી વાળા 7, 2 ઈવી વાળા 2, 3 ઈવી વાળા 6, બરાબર. હવે જો આને પહેલા જૂના પ્રમાણે રાખીએ તો આને માઇનસ રાખીએ અને આને પ્લસ રાખીએ તો બધા 20 20 ઇલેક્ટ્રોન સામે ચાલ્યા જશે, બધા જ છે. કેમ? કારણ કે આ પ્લસ છે ને આ બધા ઋણ છે, ઇલેક્ટ્રોન છે. 4 ઈવી આ બધી ઉર્જા છે અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, આ બધા ઇલેક્ટ્રોન છે. એટલે આપાત પ્રકાશમાં અલગ અલગ આવૃત્તિ હોય, અલગ અલગ ઉર્જા હોય, એટલે આ જે ગતિ ઉર્જા પણ અલગ અલગ હોય. તમારી ભાષામાં કહી દેવું તો આપાત પ્રકાશ જે થાય છે એમાં 4 પ્રકારના પ્રકાશ છે. એક 10 ઈવી વાળા છે, એક 9 ઈવી વાળા છે, એક 8 ઈવી વાળો છે અને એક 7 ઈવી વાળા છે. 4 જુદી જુદી ઉર્જા વાળા પ્રકાશ છે. 7 ઈવી તો 7, તો એના વડે 6 વપરાય ને 1 વાળા 12 આવે. 8 ઈવી વાળો પ્રકાશ આપાત થાય તો એના વડે 6 વપરાય ને 2 ઈવી વાળા 12 આવે. 9 ઈવી તો 3 અને 10, તો 9 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો પ્રકાશ આપાત થાય તો 6 ઈવી 12 નીકળવા વપરાય અને જે ગતિ ઉર્જા કેટલી લઈને 12 આવે? 3 ઈવી. 10 ઈવી વાળો પ્રકાશ આપાત થાય તો 6 ઈવી 12 કાઢવા માટે વપરાય અને બહાર આવતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? 4 ઈવી. વધે ગતિ ઉર્જા, ખબર પડે છે. સંખ્યા એવી 5 7 2 6. હવે જો આ ધન હોય તો બધા ઇલેક્ટ્રોન છે સીધા આકર્ષણની બાજુ ચાલે છે, પણ હવે આપણે ઊંધું કર્યું હતું. ઊંધું એટલે આને ધન કર્યું હતું અને આને ઋણ કર્યું હતું, બરાબર. પણ અત્યારે હું અત્યારે વિભવ કેટલું રાખું છું? 1 વોલ્ટ, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન રાખું છું. આ 1 વોલ્ટ નું બંને વચ્ચે આ પ્લસ અને આ માઇનસ, 1 વોલ્ટ નું વિદ્યુત સ્થિતિમાન રાખું છું. કેટલા વોલ્ટ નું? 1 વોલ્ટ. આની વચ્ચે 1 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે. એનો મતલબ શું થયો કે આને ઓળખવા માટે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેટલી હોવી જોઈએ? 1 ઈવી. તો 1 ઈવી વાળા છે આને ઓળખી ન શકે, એના કરતા વધુ હોવી. બાકી આ 2 6 એટલે 2 3 ને 4 વાળા ચાલે છે, અહીં કેટલી ઉર્જા એની પાસે છે? આ ઋણ છે અને આ ધન છે. ઓળંગીને સામે જવું હોય તો કેટલી ઉર્જા જોઈએ તમારી પાસે? હા, ત્યાં તમે પહોંચો તો 1 ઈવી જોઈએ, તો 1 ઈવી કરતા વધારે જોઈએ. 1 ઈવી વાળા ત્યાં સામે જઈ શકે નહીં. કેમ? કારણ કે ઊભા રહી જાય. અહીંયા આપણે વાત કરી જેટલી એની પાસે ગતિ ઉર્જા એટલું સ્ટોપિંગ, જેટલું એની પાસે સ્ટોપિંગ એ જેટલી પાસે ગતિ ઉર્જા એટલું સ્ટોપિંગ પોટેન્શિયલ. ઓળખવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કરતા ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. એટલે એની ગતિ ઉર્જા કેટલી હોવી જોઈએ? એ 4 ઈવી હોય તો 4 એની ગતિ ઉર્જા 4 ઈવી કરતા થોડીક વધારે તો સામે પહોંચી જાય. પણ અહીંયા આની ઉર્જા કેટલી છે? હવે આ પ્લસ છે ને આ માઇનસ છે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલા વોલ્ટ નો થાય?
ઓળંગવા માટે કેટલી ઉર્જા જોઈએ? સામે જવા માટે ઉર્જા કેટલી? એક ઈવી કરતા વધારે, બે ઈવી કરતા વધારે, ત્રણ ઈવી કરતા વધારે, ચાર ઈવી કરતા વધારે? ચલો તો હવે તમે એક વોલ્ટ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખો તો એક ઈવી વાળા કોણ છે? બાકીના આ ચાર, બે અને ત્રણ ઈવી વાળા ચાલે છે, 12 ને 18, એટલે સામે કેટલા ઇલેક્ટ્રોન જશે? 18 ઇલેક્ટ્રોન જશે. અહીંયા કેમ 18 થયો? 6 બે આઠ ડન થયો, તો કે પાંચ સાત એવી વાળા નો છે, તો પાંચ ને બે સાત ને છો તેર, તેર ઇલેક્ટ્રોન સામે જશે. વિભવ વધેલું અને વધુ ઋણ અને વધુ ધન દેલું, તો કેટલી ઉર્જા વાળા? બે એવી કરતા ઉર્જા વધારે હોવી જોઈએ, બે એવી કરતા વધારે, તો આ પણ ન જાય અને આ પણ ન જાય, તો જાય કેટલા? ત્રણ ને છ ને પાંચ વાળા, તો કેટલા ઇલેક્ટ્રોન સામે જાય? 11 ઇલેક્ટ્રોન સામે જશે. ત્રણ એવી લઈ લો, તો એક ઈવી વાળો પણ ન જાય, બે ઈવી વાળા પણ ન જાય અને ત્રણ ઈવી વાળા પણ ન જાય, એના કરતા વધુ હોવું જોઈએ, તો જશે કેટલા? માત્ર પાંચ. એટલે જો જેમ વિભવ વધતું જાય એમ સામે જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય. ઊંધું લેવું તો પેલામાં કેવું હતું? ઊંધું હતું, આ પ્લસ હતો અને આ માઇનસ હતો, તો સરળતાથી જાય. અને વધુ માઇનસ અને વધુ પ્લસ કરો તો વધુ ઇલેક્ટ્રોન જાય. હજી આને વધુ માઇનસ વધુ પ્લસ કરો તો વધુ ઇલેક્ટ્રોન જાય, વધતા જાય. એક સમય આવે કે પછી ઇલેક્ટ્રોન વધતા બંધ થઈ જાય, એટલે પ્રવાહ અચળ થઈ જાય. પછી બે એવી કરતા વધારે ઉર્જા હોવી જોઈએ, તો એક અને બે એવી, એટલે સાત અને આ બે નો જાય, તો આ બે જશે. ચાર એવી અને ત્રણ એવી ઉર્જા વાળા ઇલેક્ટ્રોન જાય, તો છ પાંચ 11 ઇલેક્ટ્રોન સામે જશે. ત્રણ એવી કરી નાખો તો ત્રણ એવી કરી નાખો, ત્રણ એવી કરતા વધારે, તો સાત બે છ નો જાય, ત્રણ એવી કરતા વધારે માત્ર પાંચ ઇલેક્ટ્રોન છે, સામે પાંચ જ જાય. અને ચાર એવી કરી નાખો તો સામે કોઈ ઇલેક્ટ્રોન જતો નથી. ક્રમ ક્રમશ જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, તો ઇલેક્ટ્રોન સામે જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, તો એના પરથી કહી શકાય પ્રવાહ પણ શું થાય બેટા? ઘટે. આમાં એવું આવ્યું, એક સમયે ચોક્કસ વોલ્ટેજ માટે પ્રવાહ ઇલેક્ટ્રોન જતા નથી, એટલે I પણ કેટલો થઈ ગયો? ઝીરો. પ્રવાહ પસાર જ નથી, પ્રવાહ પસાર ન થાય તો આ ચોક્કસ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. અને સ્ટોપિંગ પોટેન્શિયલ 4 વોલ્ટ, જે તમે અહીંયા સમજાવું છું, ત્યારે આ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે EV0 છે, એ કોના જેટલું થાય? એના સાથે E કરી નાખો તો ઉર્જા થાય, એ મહત્તમ ગતિ ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા જેટલું થાય. જો આવ્યું આમાં ગતિ ઉર્જા 3, 2, 1, 4, આ બધી ગતિ ઉર્જા છે, તો મહત્તમ કેટલી થઈ? 4. મહત્તમ કેટલી થઈ? 4 ગતિ ઉર્જા જેટલું થાય. આ વસ્તુ સમજો, સ્ટોપિંગ પોટેન્શિયલ, કારણ કે આ બધી ગતિ ઉર્જા જ છે, પણ મેક્સિમમ કરતા મેક્સિમમ જેટલી થાય ત્યારે કોઈ ઇલેક્ટ્રોન સામે જતો નથી, ત્યાં સુધી થોડાક થોડાક જતા છે, પણ એક ચોક્કસ વોલ્ટેજ માટે સામે જતા ઇલેક્ટ્રોન 0, એટલે પ્રવાહ 0, તો એ જે સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. અને એ કોના જેટલું થાય? મહત્તમ ગતિ ઉર્જા જેટલું. આના પરથી ઢગલો દાખલા આવશે. આ સૂત્ર મોટે થઈ જવું જોઈએ, 10 વાર તો લખી જ નાખજો. 1/mv maximum square, મહત્તમ ગતિ ઉર્જા કોના જેટલું થાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે મગજમાં યાદ આવું જોઈએ, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે એવું વિભવ કે આ બાજુથી કોઈ ઇલેક્ટ્રોન આ બાજુ જતા નથી, ફોટોસંવેદી સપાટીમાંથી કોઈ ઇલેક્ટ્રોન ક્યાં, આને શું કહેવાય? કલેક્ટર બાજુ જતા ન હોય, અને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહેવાય. પોટેન્શિયલ ને V0 કહેવાય. ઉર્જા લખી નાખો તો EV0, સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર, પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન V0 અને ઉર્જા EV0, ગુજરાતી ભાષામાં વિદ્યુત સ્થિતિમાન V0 અને ઉર્જા EV0, ગુજરાતીમાં દેશીમાં. અને ગતિ ઉર્જા પેલું મગજમાં હવે આ યાદ જ જવું જોઈએ, આ પણ દેશી W જ છે, આ પણ થયો 10 EV, આ તો આપણી ઉર્જા E થાય, પ્રકાશની ઉર્જા. વર્ક ફંક્શન 5, 6 EV, બરાબર 5 જુઓ, તો આ જે બાર નીકળે 4 EV લઈને 10 માંથી 6 બાર નીકળવા વપરાય, જે બાકી ની વધે 4 EV, એકા સ્વરૂપે ગતિ ઉર્જા.
ज्ञान नु पण एक सूत्र बनशे ते ज बनाई देऊ तो चलो आ ई है ई ई बराबर आबे ना सरवाळा जेटलो थाय એટલે વર્ક ફંક્શન 50 प्लस गति ऊर्जा 1/mv मैक्सिमम जेटलो थाय बराबर दिलो को गति ऊर्जा 1/mv मैक्सिमम इज इक्वल टू ई माइनस वर्क फंक्शन 50 चौकड़ी मे चले गए।